નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારી ચેનલમાં હું છું આપનો મિત્ર જગદીશ વાગેલા મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ અત્યાર સુધી આપણે પ્રકરણ એકથી છ સુધી ભણી ગયા છીએ તેમજ આકૃતિ વિભાગ અને ફકરા વિભાગ આજના વિડીયોમાં આપણે ફકરા નંબર છ ભણવા જઈ રહ્યા છીએ સમજવા જઈ રહ્યા છીએ તો જે મિત્રો નવા છે એ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચાલો મિત્રો તો સૌથી પહેલાં તો આપણે ફકરાનું વાંચન કરીશું અને ત્યારબાદ એના ઉત્તર શોધીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને એના પ્રશ્નોના ઉત્તરો આપણે શોધીશું તો ચલો મિત્રો વાંચન કરીશું ફકરાનું અને એના બાદ આપણે પ્રશ્નોના ઉત્તર શોધીશું ચાલો વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા હું ફકરાનું વાંચન કરીશ અને ત્યારબાદ આપણે એના પ્રશ્નના ઉત્તર ફકરાના વાંચન કર્યા બાદ મેળવીશું મિત્રો ખાસ જણાવવાનું કે ફકરાનું વાંચન બરાબર રીતે કરવાનું બરાબર ફકરાને સમજ મેળવી અને ત્યારબાદ એને એના પ્રશ્નોના ઉત્તર આપણે શોધવાના પરીક્ષામાં જ્યારે તમે લખો ત્યારે સૌથી પહેલાં તો ફકરાને બરાબર સમજવાનો અને એ ફકરાની અંદર જ તમને જવાબો મળી જશે તો ચાલો તો સૌથી પહેલાં તો ફકરાનું વાંચન કરીશ અને ત્યારબાદ આપણે એના ઉત્તર શોધીશું એક દયાળુ ખેડૂત હતો એક દયાળુ ખેડૂત હતો તે હંમેશા બીજા ખેડૂતોની ખેડૂતોને ખેતીના કામમાં કામોમાં મદદ કરતો તે હંમેશા બીજા ખેડૂતોને ખેતીના કામમાં મદદ કરતો હૃદયમાં પશુ હૃદયમાં પશુ અને પક્ષીઓ પ્રત્યે લાગણી અને કાળજીની ભાવના હતી એક દયાળુ ખેડૂત હતો તે હંમેશા બીજા ખેડૂતોને ખેતીના કામમાં મદદ કરતો હતો હૃદયમાં પશુ પક્ષીઓ પ્રત્યે લાગણી અને કાળજીની ભાવના હતી બીજા પશુ પક્ષીઓ પ્રત્યે એને લાગણી અને કાળજીની ભાવના હતી એક દિવસ તે નજીકના કોઈ એક ગામમાં ગયો ત્યાંથી પાછા આવતા તેણે રસ્તા પર પડેલા એક સાપને જોયો શું થયું એક દિવસ તે નજીકના કોઈ ગામમાં ગયો ત્યાંથી પાછા આવતા તેણે રસ્તા પર પડેલા એક ઘાયલ સાપને જોયો અહીંયા જો મિત્રો ઘાયલ સાપને જોયો એવું લાગતું હતું કે કોઈ બળદગાડીની અડપેટમાં આવી ગયો હતો એવું લાગ્યું કે તે સાપ કોઈ બળદગાડીની નીચે દબાઈ ગયો હોય અડપેટમાં આવી ગયો હોય એવું લાગતું હતું તેમાં ગામાંથી તેના ગામાંથી લોહી નીકળી રહ્યું હતું તેના ગામાંથી લોહી નીકળી રહ્યું હતું એ દયાળુ ખેડૂત તે ઘાયલ સાપને એક કપડામાં વીંટીને ઘરે લાવ્યો એ ખેડૂત બહુ દયાળુ હતો તેણે ગાયલ સાપને એક કપડામાં વીંટાળીને ઘેર લઈ આવ્યો ત્યાં તેણે તેના ઘા પર દવા લગાડીને તેના માટે દૂધ લેવા બજારે ગયો એ ખેડૂત શું કર્યું એને તેના ઘા પર દવા લગાડી અને તેના માટે દૂધ લેવા બજારે ગયો ઘેર પાછા આવીને તેણે જોયું તો સાપ ભાનમાં આવી ગયો હતો દૂધ લઈને જ્યારે ખેડૂત ઘરે આવ્યો પાછો ત્યારે તેણે જોયું તો સાપ ભાનમાં આવી ગયો હતો ખેડૂતને જોઈને એના પર જપ્યો સાપે એના પર આક્રમણ કર્યું ખેડૂતને જોઈને એના પર જપ્યો ખેડૂત આ હુમલા માટે તૈયાર ન હતો છતાં પણ તેણે પોતાનો જીવ બચાવી લીધો જો મિત્રો ખેડૂતને જોઈને તેના પર જપ્યો ખેડૂત આ હુમલા માટે તૈયાર ન હતો છતાં પણ તેણે પોતાના જીવ બચાવી લીધો અને કહેવા લાગ્યો કોઈનો સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે બરાબર તો મિત્રો આ હતો ફકરો આપણે ફકરાનું વાંચન કર્યું એક ખેડૂત જે ખેતીના કામોમાં બીજા ખેડૂતોને મદદ કરતો હતો પશુઓ પ્રત્યે એની લાગણી અને ભાવના હતી એક દિવસ જ્યારે એ ગામમાંથી પાછો ફરતો હતો ત્યારે તે એણે રસ્તા ઉપર ઘાયલ સાપને જોયો એને લાગ્યું કે સાપ બળદગાડીની અડપેટમાં આવી ગયો છે એમાં લોહી નીકળી રહ્યું હતું એ ખેડૂત બહુ દયાળુ હતો ખેડૂત દયાળુ ખેડૂત ઘાયલ સાપને કપડામાં વીટાડીને ઘરે લઈ આવ્યો ત્યાં તેણે ઘા પર દવા લગાડીને એના માટે બજારમાં દૂધ લેવા ગયો આવીને જોયું તો સાપ બાનમાં આવી ગયો હતો ખેડૂતને જોઈને સાપ એના પર જપ્યો ખેડૂત આ હુમલા માટે તૈયાર ન હતો છતાં પણ પોતાના જીવ બચાવીને કહેવા લાગ્યો કે કોઈનો સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે તો મિત્રો આ તો ફકરાનું વાંચન આપણે કર્યું હવે ચાલો મિત્રો તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન નંબર પહેલો આપણે વાંચન કરીશું અને એના ઉત્તર શોધીશું કોઈ પણ માણસનો ખાલી જગ્યા બદલાવો બહુ મુશ્કેલ છે પ્રશ્ન શું કહે છે મિત્રો પ્રશ્ન એક કહે છે કોઈ પણ માણસનો ખાલી જગ્યા બદલાવો મુશ્કેલ છે શું બદલાવ મુશ્કેલ છે એ સ્વભાવ સોરી એ નામ બી સ્વભાવ સી ઘર કે ડી અભિપ્રાય તો આ ચાર વિકલ્પોમાંથી આપણે શોધવાનું છે કે કોઈ પણ માણસનો ખાલી જગ્યા બદલાવ બદલાવવું બહુ મુશ્કેલ છે નામ સ્વભાવ ઘર કે અભિપ્રાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે સ્વભાવ કોઈ પણ માણસનો કે વ્યક્તિ પશુ પક્ષીનો કે પ્રાણીનો સ્વભાવ બદલો બહુ મુશ્કેલ છે તો આનો જવાબ આવશે બી સ્વભાવ શું આવશે એનો જવાબ સ્વભાવ સમજાઈ ગઈ મિત્રો તો આ પ્રશ્ન નંબર પહેલાનો જવાબ આવશે બી સ્વભાવ મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે આપેલા ફકરામાં આક્રમણ માટે કયો શબ્દ આપ્યો છે મિત્રો આપણે ફકરાનું વાંચન બરાબર રીતે કરેલું છે આપેલા ફકરામાં આક્રમણ માટે કયો શબ્દ આપે છે ચાલો ફકરા ઉપર જઈએ આપણે આ ફકરામાં આક્રમણ માટે કયો શબ્દ વાપરેલો છે અહીંયા જો મિત્રો આ ફકરામાં આક્રમણ માટે ખેડૂત આ હુમલા માટે તૈયાર ન હતો હુમલો શું છે હુમલો આક્રમણ કરવું એટલે શું થાય મિત્રો હુમલો કરવો તો આનો જવાબ આવશે મિત્રો આપણે જોઈએ પ્રશ્નની અંદર આપેલા ફકરામાં આક્રમણ માટે કયો શબ્દ છે એ એ હુમ હુમલો એ સોરી એક જ મિનિટ હા એ હુમલો બી ગન સી ગા કે ડી સ્વભાવ તો આનો જવાબ આવશે મિત્રો એ હુમલો શું આવશે જવાબ આનો એ હુમલો આક્રમણનો શબ્દ શું થાય છે હુમલો તો મિત્રો સમજાઈ ગયો તમને આ આ બીજા પ્રશ્નનો જવાબ આપેલા ફકરામાં આક્રમણ માટે કયો શબ્દ વપરાયો છે હુમલો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે પ્રશ્ન છે ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે એ ક્રૂર હતો બી દયાળુ હતો સી નિવાસી હતો કે ડી હોશિયાર હતો આના ઓપ્શન એ ક્રૂર હતો બી દયાળુ હતો સી નિવાસી હતો કે ડી હોશિયાર હતો શું આવે આનો જવાબ મિત્રો ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો તો ક્રૂર તો ના આવે નિવાસી ના આવે હોશિયાર ના આવે પ્રેમ કરતો હોય એ મારા માણસને શું કહેવાય દયાળુ હતો કેવો હતો દયાળુ હતો ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે તે દયાળુ હતો સમજાય ચાલો વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્નનું આપણે વાંચન કરીશું અને એનો ઉત્તર શોધીશું ખેડૂતને ઘાયલ સાપ ક્યાંથી મળ્યો ખેડૂતને ઘાયલ સાપ ક્યાંથી મળ્યો ખેડૂતને ઘાયલ સાપ ક્યાંથી મળ્યો એ રસ્તા પરથી બી બળદગાડી પર સી જંગલમાં કે ડી પોતાના જ ઘરમાં મિત્રો આ પ્રશ્ન તમને કન્ફ્યુઝ કરશે તમે ઘણીવાર ઘણા બાળકો મિસ્ટેક કરી આવતા હોય ભૂલ કરી આવતા હોય ખેડૂતને ઘાયલ સાપ ક્યાંથી મળ્યો રસ્તા પરથી મળ્યો બળદગાડી પરથી મળ્યો જંગલમાં મળ્યો કે પોતાના ઘરમાં મળ્યો તો રસ્તા પર બળદગાડી પર જંગલમાં કે પોતાના ઘરમાં તો આનમાં તમને ઘણીવાર બાળકો શું કરી આવતા હોય બળદ પર લખ્યા આવતા બળદ પર તો સાપ હતો નહીં જંગલમાં નહોતો પોતાના ઘરમાં પણ નહોતો આ સાપ એને ક્યાં મળ્યો હતો જ્યારે એ બજારમાં જ્યારે એ આવતો હતો ત્યારે રસ્તા પર એને સાપ જોવા મળ્યો ક્યાં મળ્યો હતો સાપ રસ્તા પર એને સાપ જોવા મળ્યો તો મિત્રો આ તો આ આનો જવાબ આવશે રસ્તા પર સમજાય કે મિત્રો ચાલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચમો અને છેલ્લો પ્રશ્ન નંબર પાંચમો અને છેલ્લો ખેડૂત બજારમાં શા માટે ગયો હતો ખેડૂત બજારમાં શા માટે ગયો હતો બજુ બજાર શેના માટે ગયો હતો ખેડૂત બજારમાં ગયો હતો તો ખેડૂત શું કરવા બજારમાં ગયો હતો તો દૂધ લેવા દવા લેવા કપડાનો ટુકડો લેવા કે ડોક્ટરને લેવા મિત્રો આપણે ફંકરાનું વાંચન બરાબર કરેલું છે તો એ ફકરામાં આપણે જોયું હતું કે જ્યારે બળદગાડાની નીચે સાપ જોવા મળે છે ત્યારે ઘાયલ હોય છે ઘરે લઈ આવે છે અને એક સાપ ઘાયલ સાપને ગા પર દવા લગાડે છે અને એના પછી એ શું કરવા જાય છે ગામમાં ગામમાં અથવા બજારમાં શું કરવા જાય છે દૂધ લેવા જાય છે શું લેવા જાય છે તો દૂધ લેવા જે દવા લેવાના આવે કપડાનો ટુકડો લેવાના આવે ડૉક્ટરને લેવાના આવે તો આનો જવાબ આવશે એ દૂધ લેવા તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે તમને આ ફકરા નંબર છ બરાબર સમજાઈ ગયો હશે જો આ તમને સમજાઈ ગયું હોય તો તમારા અન્ય મિત્રોને જરૂર જરૂરથી શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આવા જ વિડીયો આપણે હવે આગળના હું આગળ તમને મૂકતો રહીશ મિત્રો તો ફરીથી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પકરા સાથે નેક્સ્ટ પ્રકરણ સાથે નેક્સ્ટ આકૃતિ વિભાગ સાથે ચાલો મિત્રો તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ધન્યવાદ